નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ, એટલે કે નંબર સિસ્ટમ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 2 ની 16 - 1, એટલે કે 2 - 16 - 1 ને નીચેનામાંથી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, એટલે કે સંપૂર્ણપણે ભાગી શકાય, એટલે કે કમ્પ્લીટલી ડિવાઈડ કરી શકાય. એટલે આ રીતનો ફર્સ્ટ ક્વેશ્ચન છે અને વિકલ્પો આ રીતના છે: એ 11, બી 13, સી 17 અને છેલ્લો ડી 19. હવે આગળ, સૌ પ્રથમ તો આપણી પાસે આ 2 ની 16 - 1 છે. ફરીથી પર, સૌ પ્રથમ તો આપણી પાસે આ 2 ની 16 - 1 છે, એટલે કે 2 - 16 - 1 છે. હવે આગળ, બરાબર શું થશે, શું લખાશે? તો જુઓ, સૌ પ્રથમ આ 2 ના 2 SATs લખા છે. પછી આગળ, આ 16 ને તમે જુઓ 4 × 4m લખી શકો, મતલબ કે 4 × 6 = 16 થાય. પછી આ -નું -, અને આ 1 ના 1. આગળ, બરાબર તમે શું લખી શકો? તો જુઓ, બરાબર તમે આ 2 ની 4 × 4 ને ફરીથી પર આ 2 ની 4 × 4 ને ઘાતને તમે જુઓ 2 ની 4 ઘાત એમ લખી શકો. ફરીથી એક વાર, આ 2 ની 4 × 4 ને તમે 2 ની 4 ઘાત એમ લખી શકો. બીકોસ કોઈક સંખ્યાને ઘાત લાગેલી હોય અને પછીથી આખી સંખ્યાને પણ ઘાત લાગેલી હોય. ફરીથી એક વાર, જો કોઈક સંખ્યાને ઘાત લાગેલી હોય અને પછીથી આખી સંખ્યાને પણ ઘાત લાગેલી હોય તો શું થાય? તો આ બંને ઘાતનો ગુણાકાર થઈ જાય છે, આ બંને પાવરનો ગુણાકાર થઈ જાય છે, આ બંનેનો ગુણાકાર થઈ જાય છે. મતલબ 2 ની 4 ઘાત આખાની 4 ઘાત બરાબર આ 2 ની 4 × 4 ઘાત થાય. પછી આગળ, આ -નું -. પછી આગળ, આ 1 ને તમે 1 ની 4 ઘાત એમ લખી શકો. ફરીથી એક વાર, આ 1 ને તમે 1 ની 4 ઘાત એમ લખી શકો. બીકોસ 1 ની ગમે તેટલી ઘાત હોય તો પણ તેનો જવાબ 1 જ થાય. ફરીથી એક વાર, 1 ની ગમે તેટલી ઘાત હોય તો પણ તેનો જવાબ 1 જ થાય. હવે આગળ 4 any n x raised to n
minus a raised to n is always divisible by x minus a. ફરીથી એકવાર for any n x raised to n minus a raised to n is always divisible by x minus a and if n is even, if n is even then x raised to n minus a raised to n is always divisible by x plus a. ફરીથી એકવાર if n is even then x raised to n minus a raised to n is always divisible by x plus a. હવે આગળ ગુજરાતીમાં કોઈ પણ n માટે x ની n ઘાત ઓછા a ની n ઘાત ને હંમેશા x ઓછા a વડે ભાગી શકાય છે. ફરીથી એકવાર કોઈ પણ n ની કિંમત માટે આ x ની n ઘાત ઓછા એની n ઘાત ને હંમેશા x ઓછા a વડે ભાગી શકાય છે. અને જો n યુગ્મ હોય, બેકી હોય, તો આ x ની n ઘાત ઓછા a ની n ઘાત ને હંમેશા x વત્તા a વડે ભાગી શકાય છે. ફરીથી એકવાર જો n યુગ્મ હોય એટલે કે બેકી હોય તો આ x ની n ઘાત ઓછા a ની n ઘાત ને હંમેશા x વત્તા a વડે ભાગી શકાય છે. એટલે હવે આગળ આ આખાને આની સાથે કમ્પેર એટલે સરખાવવાનો છે. આને આ x ની n ઘાત ઓછા a ની n ઘાત સાથે કમ્પેર કરવાનો છે એટલે સરખાવવાનો છે. એટલે આગળ આપણને આ n બરાબર 4 મળશે. આ n બરાબર આપણને 4 મળશે. આગળ x બરાબર આ 2 ની 4 ઘાત છે. આ x બરાબર 2 ની 4 ઘાત છે. અને લાસ્ટમાં આ a બરાબર આ 1 છે. આ a બરાબર 1 છે. એટલે આગળ આ x ઓછા a બરાબર શું થાય? હવે આગળ આ x ઓછા a બરાબર શું થાય તો જુઓ. સૌપ્રથમ આ x, તો x બરાબર આપણી પાસે આ 2 ની 4 ઘાત છે. x બરાબર આપણી પાસે આ 2 ની 4 ઘાત છે. પછી આગળ આ માઇનસ નું માઇનસ, પછી આવે a, તો a બરાબર આપણી પાસે આ 1 છે. આ a બરાબર આપણી પાસે આ 1 છે, 1 છે. એટલે અહીંયા a બરાબર 1 લખાશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ. આગળ આ 2 ની 4 ઘાત એટલે 6 થાય. 2 ની 4 ઘાત એટલે
એટલે સોલ્વ થાય, પછી આ માઈનસ નું માઈનસ અને આ એક ના એક એટલે આગળ બરાબર શું થાય? તો જુઓ બરાબર સોલ ઓછા એક બરાબર સોલ ઓછા એક બરાબર પંદર થાય, સોલ ઓછા એક બરાબર પંદર થાય, પંદર થાય, પંદર થાય. મતલબ આ પંદર વડે આ પંદર વડે આ પંદર વડે આ બે ની ચાર ઘાત આખા ની ચાર ઘાત ઓછા એક ની ચાર ઘાત ને 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 નિશેષ નિશેષ ભાગી શકાય છે. એટલે કે આ પંદર વડે આ પંદર વડે આ બે ની છોલ ઘાત ઓછા એક ને નિશેષ નિશેષ ભાગી શકાય છે. હવે આગળ આપની પાસે n બરાબર આ ચાર છે, આ n બરાબર ચાર છે, આ n બરાબર ચાર છે, n બરાબર ચાર છે, અને ચાર ચાર કેવી સંખ્યા છે? ચાર કેવી સંખ્યા છે? તો જુઓ ચાર ચાર ઇવન સંખ્યા છે, એટલે બેકી સંખ્યા છે, એટલે યુગ્મ સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે. એટલે આગળ આ x વત્તા a બરાબર શું થશે? આ x વત્તા a બરાબર શું થશે? તો જુઓ સૌપ્રથમ આ x તો x બરાબર આપણી પાસે આ 2 ની 4 ઘાત છે, પછી આ વત્તા નો વત્તા પ્લસ નો પ્લસ, પછી આ a તો a બરાબર આપણી પાસે આ 1 એટલે કે 1 છે, એટલે આગળ બરાબર શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 2 ની 4 ઘાત એટલે 16 થાય, પછી આ વત્તા નો વત્તા અને આ એક ના એક આ એક ના એક આ વત્તા નું વત્તા અને આ એક ના એક એટલે આગળ બરાબર છ ને એક 76 થાય, છ ને એક 76 થાય, છ ને એક 76 થાય. મતલબ આ 70 વડે આ 70 વડે આ 70 વડે આ 2 ની 4 ઘાત આખા ની 4 ઘાત ઓછા એક ની ચાર ઘાત ને નિશેષ ભાગી શકાય છે. એટલે કે આ 70 વડે આ 2 ની 16 ઘાત ઓછા એક ને નિશેષ ભાગી શકાય છે, એટલે સંપૂર્ણપણે ભાગી શકાય છે. એટલે આ 15 અને 17 આ 15 અને 17 બંને તમારા સાચા જવાબો થશે. આ 15 અને 17 તમારા બંને સાચા જવાબો થશે, કરેક્ટ આન્સર થશે. પરંતુ તમે ઓપ્શન્સમાં જોશો તો જુઓ આ 17 આપેલા છે, આ 17 આપેલા છે, આ 17 આપેલા છે, એટલે આ દાખલાનો પર્ટિક્યુલર આન્સર ઓપ્શન સી 17 થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ એક સંખ્યા 45 થી એટલી મોટી છે બિગ છે જેટલી તે 81 થી નાની છે એટલે સ્મોલ છે તો તે સંખ્યા કઈ છે? એટલે આ રીતનો બીજો પ્રશ્ન છે અને વિકલ્પો આ રીતના છે એ 53 બી 65 સી 7 અને છેલ્લો ડી 63. હવે આગળ સૌપ્રથમ તો ધારો કે સપોઝ કોઈ એક સંખ્યા 45 થી
જેટલી મોટી છે અને અને આ 81 થી 81 થી x જેટલી નાની છે. ફરીથી પર સૌપ્રથમ તો ધારો કે સપોઝ કોઈ એક સંખ્યા 45 થી x જેટલી મોટી છે અને 81 થી x જેટલી નાની છે મતલબ કે કોઈ એક સંખ્યા 45 થી જેટલી મોટી છે તેટલી 81 થી નાની છે ફરીથી એકવાર કોઈ એક સંખ્યા 45 થી જેટલી મોટી છે તેટલી 81 થી નાની છે હવે આગળ આપણે આ સંખ્યા કઈ છે તે શોધવાનું છે. આપણે આ સંખ્યા છે કઈ તેને શોધવાનું છે. એટલે કે 45 + x બરાબર શું થાય તે શોધવાનું છે. એટલે કે 81 - x બરાબર શું થાય તે શોધવાનું છે. એટલે આગળ તેના માટે સૌપ્રથમ આપણે આ x ની કિંમત શોધવી પડે. ફરીથી પર આ બંનેની કિંમત જાણવી હોય તો તેના માટે સૌપ્રથમ આપણે આ x ની કિંમત શોધવી પડે. એટલે કે x ની કિંમત જાણવી પડે અને જો આ x ની કિંમત જાણવી હોય અને જો આ x ની કિંમત જાણવી હોય તો આ બંનેને સરખાવવા પડે. એટલે કમ્પેર કરવા પડે. એટલે કે આ બંનેને બરાબર લઈ લેવા પડે. એટલે કે ઇક્વલ લઈ લેવા પડે. એટલે આગળ માટે શું થાય તો જુઓ, સૌપ્રથમ આ +x તો આ તમારા +x, આ +x તો આ તમારા +x, પછી આગળ આ -x આ બાજુ આવે તો +x થઈ જાય, +x થઈ જાય. એટલે કે ઓછાનું વત્તા થઈ જાય, એટલે ચિહ્ન બદલાઈ જાય. પછી આગળ આ ઇક્વલ, પછી આ 81 - 81, પછી આગળ આ 45. એટલે હકીકતમાં શું છે તો જુઓ, હકીકતમાં +45 છે. ફરીથી એકવાર આ 45 એટલે હકીકતમાં +45 છે. એટલે આ +45 આ બાજુ આવે એટલે સાઈડ ચેન્જ કરે તો -45 થઈ જાય, -45 થઈ જાય. એટલે કે વત્તાનું ઓછા થઈ જાય, એટલે કે ચિહ્ન બદલાઈ જાય. એટલે આગળ માટે શું થશે તો જુઓ, આ +1 - x +2 - x થશે. ફરીથી એકવાર આ +1 - x બરાબર કુલ +2 - x થશે. પછી આગળ આ બરાબર નો બરાબર, પછી આગળ આ 81 માંથી 45 ઘટે તો આપણી પાસે 36 બચે. કઈ રીતે તો જુઓ, આ રીતે સૌપ્રથમ આ 80 માંથી 40 જાય તો આપણી પાસે 40 બચે. પછી આગળ આ 40 માંથી 5 જાય તો 35 બચે અને આ 35 માં 1 ઉમેરીએ આ 1 ને એડ કરીએ તો 35 ને 1 37 થઈ જાય, 35 ને 1
37 થઈ જાય પછી આગળ આ 37 ને તમે 18 ગુણ્યા 2 એમ લખી શકો મતલબ કે 18 2 36 થાય 18 2 36 થાય એટલે આગળ આ 2 2 2 2 2 2 2 તમારા ડાબી જમણી સાઈડ સરખા સરખા હોવાથી કેન્સલ થઈ જશે આ 2 2 ડાબી જમણી સાઈડ સરખા સરખા હોવાથી ઇક્વલ ઇક્વલ હોવાથી કેન્સલ એટલે રદ થઈ જશે એટલે આગળ માટે માટે શું થશે તો જુઓ આ વત્તા x એટલે x જ થાય ફરીથી એક વાર આ વત્તા x એટલે x જ થાય x જ થાય મતલબ આગળ વત્તાનું સાઈન સમાયેલું જ હોય છે આગળ પ્લસનું ચિહ્ન સમાયેલું જ હોય છે એટલે આગળ આ x ના x પછી આ બરાબરનો બરાબર આ x ના x આ બરાબરનો બરાબર પછી આ બાજુ આ 18 બચેલા છે આ 18 બચેલા છે મતલબ કે x ની કિંમત એટલે કે વેલ્યુ 18 થશે 18 થશે 18 થશે 18 થશે હવે આગળ આ x ની કિંમત આ બંને જગ્યાએ મૂકવાની છે આ x ની કિંમત અહીંયા આ બંને જગ્યાએ મૂકવાની છે એટલે આગળ સૌપ્રથમ આપણે આ x ની કિંમત અહીંયા મૂકીશું આ x ની કિંમત સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા મૂકીશું એટલે આગળ આ 45 વત્તા x બરાબર શું થશે આ 45 વત્તા x બરાબર શું થશે તો જુઓ બરાબરમાં સૌપ્રથમ આ 45 ના 45 છે આ 45 ના 45 છે પછી આ વત્તાનો વત્તા છે પછી આ x તો x બરાબર આપની પાસે 18 છે x બરાબર આપની પાસે આ 18 છે એટલે આગળ બરાબર શું થશે બરાબર શું થશે તો જુઓ બરાબર આ સરવાળો તમારો 63 એટલે કે 63 થશે સરવાળો 63 થશે કઈ રીતે તો જુઓ આ રીતે સૌપ્રથમ આ 40 ને 10 કેટલા થાય 50 થાય 50 ને 8 58 થાય અને 58 ને 5 63 થાય આ 63 થાય આ 63 થાય 63 થાય હવે આગળ એન્ડ અને આ 81 ઓછા x આ 81 ઓછા x બરાબર શું થશે જુઓ બરાબરમાં સૌપ્રથમ આ 81 ના 81 પછી આ માઇનસ નું માઇનસ પછી આ x તો x બરાબર આપણી પાસે આ 18 છે 18 છે એટલે આગળ બરાબર શું થશે તો જુઓ બરાબર આ 63 જ થશે આ 63 જ થશે કઈ રીતે તો જુઓ આ રીતે આ 80 માંથી 10 જાય તો 70 બચે 70 માંથી 8 જાય 70 માંથી 8 જાય તો 62 બચે અને 62 માં 1 ઉમેરવામાં આવે તો 62 ને 1 63 થાય 62 ને 1 63 થાય મતલબ આ 63 એવી સંખ્યા છે જે 45 થી 18 જેટલી મોટી છે અને 81 થી 18 જેટલી નાની છે ફરીથી એકવાર આ 63 એવી સંખ્યા છે જે 45 થી 18 જેટલી મોટી છે અને 81 થી 18 જેટલી નાની છે એટલે કે આ 63 એવી સંખ્યા છે જે 45 થી જેટલી મોટી છે તેટલી 81 થી નાની છે આ 63 એવી સંખ્યા છે જે
45 થી જેટલી મોટી છે તેટલી ને તેટલી 81 થી નાની છે. એટલે આ 63 તમારો સાચો જવાબ થશે. એટલે તમે ઓપ્શન જોશો તો જુઓ અહીંયા ઓપ્શન ડી માં વિકલ્પ ડી માં આ 63 એટલે 63 આપેલા છે. ઓપ્શન ડી માં આ 63 આપેલા છે. 63 આપેલા છે એટલે આ બીજા સવાલનો કરેક્ટ ઓપ્શન ડી થશે. થેન્ક યુ.